ગુજરાતમાં મેઘ જમાવટ વચ્ચે આજે ક્યાં વરસાદ પડી શકે અને આગામી દિવસોમાં કેવો માહોલ રહી શકે છે તે જાણીએ અમારા સહયોગી હિમ પાસેથી. કયા જિલ્લામાં અને કયા વિસ્તારમાં કેવો વરસાદ વરસવાનો છે આપણે બે અલગ અલગ સાઇટના માધ્યમથી જાણીશું. જેમાં સૌથી પહેલા આપણે આઈએમડી જે સરકારી સાઇટ છે એ એક બુલેટિન એટલે કે પીડીએફ જાહેર કરતું હોય છે રોજ. સૌથી પહેલા એના માધ્યમથી જાણીશું કે ક્યાં કેવો વરસાદ રહેવાનો છે 3 તારીખ એટલે કે આજના માટે. અને એના પછી આપણે વિંડીના માધ્યમથી જાણીશું કે વરસાદની કેવી સ્થિતિ રહેવાની છે. કારણ કે વરસાદની જરૂર હતી પણ હવે કેટલાક વિસ્તારોમાં એટલો બધો વરસાદ વરસી ગયો છે કે હવે ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે અને પાણી ઉતરવાનું નામ નથી લઈ રહ્યા અને એટલા માટે ક્યાંક નુકસાનની પણ સ્થિતિ છે. એટલે જે જાણવું જરૂરી છે કે ક્યાં કેવો વરસાદ વરસવાનો છે અને વરસાદની આગાહી કેવી છે. તો તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો આ આઈએમડીની જે પીડીએફ આવે છે, આઈએમડી જે જાહેરાત કરે છે કે ક્યાં વરસાદની કેવી આગાહી રહેવાની છે એ છે. જેમાં 3 તારીખની આપણે વાત કરીએ 3/7/2024 તો તમને અહીંયા ગુજરાતનો નકશો દેખાતો હશે. આ નકશામાં બે અલગ અલગ કલર દેખાતા હશે. એક છે ડાર્ક બ્લુ કલર છે અને બીજો આસમાની કલર છે. હવે ડાર્ક બ્લુ કલર જેટલા વિસ્તારમાં છે એનો મતલબ એમ થયો કે મોટાભાગના સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ, હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. મતલબ કે અહીંયા મોટાભાગના સ્થળોએ વરસાદ વરસશે. અને બીજો જેટલો આસમાની કલર દેખાય છે ત્યાં ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. એટલે કે વરસાદ વરસશે પણ એવું નથી કે મોટાભાગના વિસ્તારોમાં વરસાદ વરસશે. તો હવે ડાર્ક બ્લુ કયા કયા વિસ્તારમાં છે? બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ઉત્તર ગુજરાત, પછી મધ્ય ગુજરાતમાં પણ એ જ કલર છે. અમદાવાદ, ખેડા, પંચમહાલ, દાહોદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા. હવે દક્ષિણ ગુજરાતમાં પણ ડાર્ક બ્લુ કલર છે એટલે કે સુરત, તાપી, ડાંગ, નવસારી અને આ બાજુ વલસાડ તમામ વિસ્તારોમાં મોટાભાગના જગ્યાએ વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે 3 તારીખે 3/7. આસમાની કલર છે કચ્છમાં, મોરબીમાં, સુરેન્દ્રનગરમાં, જામનગરમાં, દેવભૂમિ દ્વારકામાં, રાજકોટમાં, બોટાદમાં, જૂનાગઢમાં, અમરેલીમાં, ભાવનગરમાં અને ગીર સોમનાથમાં. એટલે કે સૌરાષ્ટ્રનો હિસ્સો અને કચ્છનો હિસ્સો આટલા વિસ્તારોમાં આસમાની કલર છે. એનો મતલબ એમ થાય કે અહીંયા મોટાભાગના વિસ્તારમાં વરસાદ નહીં વરસે પણ ઘણા બધા એવા સ્થળો હશે જ્યાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. અને એવી જ રીતે અહીંયા 4 તારીખની આગાહી છે ત્યાં પણ સેમ સ્થિતિ છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદ વરસશે જ્યારે બાકીના વિસ્તારમાં વરસાદ વરસશે પણ એવું નથી કે તમામ જગ્યાએ વરસાદ વરસશે. પણ 5 તારીખે તમે જુઓ આખા ગુજરાતનો કલર અહીંયા ડાર્ક બ્લુ બતાવવામાં આવ્યો છે. એટલે કે 5/7 આખા ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવે આપણે એ સમજીએ કે ક્યાં ક્યાં કયું એલર્ટ આપવામાં આવ્યું છે. તો સૌથી પહેલા આપણે 3 તારીખની વાત કરીશું. 3/7/2024 માટે આ ગુજરાતનો નકશો તમે જુઓ તો બનાસકાંઠા, સુરત, નવસારી અને વલસાડ આટલા વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. એનો મતલબ એમ થયો કે છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે. આ સિવાય બાકી જેટલું ગુજરાત બચ્યું એટલે કે કચ્છ, ઉત્તર ગુજરાતનો મોટાભાગનો હિસ્સો, મધ્ય ગુજરાત અને આખું સૌરાષ્ટ્ર એમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ વરસી શકે છે. એટલે કે 4 એવા જિલ્લા છે. કયા કયા? 3 તારીખ માટેની આગાહી છે. 4 એવા જિલ્લા બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડ. આ 4 જિલ્લામાં આજે છૂટો છવાયો વરસાદ નહીં વરસે, ભારે વરસાદ, ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યો છે. પણ છૂટા છવાયા સ્થળોએ ભારે વરસાદ વરસી શકે છે જ્યારે બાકીના હિસ્સામાં છૂટા છવાયા સ્થળોએ યલો એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે કે વરસાદની આગાહી તો આખા ગુજરાતમાં છે પણ 4 જિલ્લા છોડીને બાકી જિલ્લામાં યલો એલર્ટ છે અને બનાસકાંઠામાં, સુરતમાં, નવસારીમાં અને વલસાડમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. હવે તમે જુઓ 4 તારીખની બી આગાહી છે અને 5 તારીખની બી આગાહી છે. 4 તારીખે મોટાભાગના ગુજરાતમાં ગ્રીન કલર તમને દેખાઈ રહ્યો છે એટલા વિસ્તારમાં વરસાદ વરસશે પણ કોઈ વોર્નિંગ જાહેર નથી કરવામાં આવી, એટલે કે કોઈ એલર્ટ જાહેર નથી. પણ પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, સુરત, નવસારી અને વલસાડમાં યલો એલર્ટ છે. અહીંયા થોડો ઘણો ભારે વરસાદ વરસી શકે છે. 5 તારીખે અમદાવાદ, ગાંધીનગર, ખેડા, અરવલ્લી, મહીસાગર, નવસારી અને વલસાડ આટલા જિલ્લામાં વરસાદમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે કે ત્યાં એલર્ટ છે અને બાકીના ગુજરાતમાં એવી કોઈ વરસાદ વરસશે પણ કોઈ એલર્ટ આપવામાં નથી આવ્યું. તો આઈએમડી ઉપર ઓલ ઓવર અત્યારે આ સ્થિતિ જોવા મળી રહી છે. તો આઈએમડીની વાત કર્યા પછી હવે આપણે વિંડીના માધ્યમથી સમજી લઈએ કે 3 તારીખે એટલે કે આજે ક્યાં ક્યાં વરસાદની આગાહી છે. કારણ કે તમે અહીંયા જોઈ શકો છો આ વિંડી સાઇટ છે ને આ ભારતનો નકશો જેમાં આ આપણું ગુજરાત અને ચોમાસું હવે પહોંચી ગયું છે મોટાભાગના ભારતમાં. છેક દિલ્હી સુધી વરસાદ પહોંચી ગયો છે. અહીંયા તમે જુઓ અહીંયા સૌથી વધારે વરસાદની આગાહી છે એટલે કે મહારાષ્ટ્રના વિસ્તારોમાં સૌથી વધારે વરસાદની આગાહી છે. પણ આપણે જો ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં આજે તમે જુઓ પવન ફૂંકાઈ રહ્યો છે. આજે અહીંયા વ્હાઇટ લાઇન દેખાઈ રહી છે અને જેટલો તમને બ્લુ પાર્ટ દેખાતો હશે આટલા વિસ્તારમાં વરસાદ વરસી શકે છે. પણ જેમ આપણે અગાઉ પણ જોયું ખાસ કરીને કયા કયા જિલ્લામાં વરસાદની આગાહી છે તો બનાસકાંઠા અને આ બાજુ દક્ષિણના જે 4-5 વિસ્તારો છે, 4-5 જિલ્લાઓ છે
ત્યાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બાકીના ગુજરાતમાં વરસાદ વરસશે, પણ ક્યાંક છૂટો છવાયો વરસાદ વરસશે તો ક્યાંક ભારે વરસાદ વરસશે. ચાર એવા જિલ્લા છે જેમાં અહીંયા ઉત્તર ગુજરાતની આપણે વાત કરીશું અને એ સિવાય જે દક્ષિણ ગુજરાત છે એટલા વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે આજ માટે. એટલે આજની સ્થિતિ એવી છે કે આખા રાજ્યમાં વરસાદ વરસી શકે છે, પણ દરેક જગ્યાએ ભારે વરસાદ વરસે એવી શક્યતાઓ ઓછી છે. બનાસકાંઠા એટલે કે ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં આજે વરસાદની આગાહી કરવામાં આવી છે. થોડું આપણે આને આગળ લઈ જઈએ, વિંડીમાં સમય આગળ વધારીએ તો તમે જુઓ પરિસ્થિતિ થોડી બદલાય છે. સાંજ પડતા પડતા જે વરસાદની સ્થિતિ છે એ દક્ષિણ ગુજરાતથી આગળ વધીને પછી મધ્ય ગુજરાતમાં પણ એ વરસાદની સ્થિતિ આવી શકે છે. એટલે બની શકે કે આવતીકાલે અમદાવાદમાં પણ વરસાદી માહોલ હોય અને મોટાભાગના વિસ્તારોમાં વરસાદ વરસે. એટલે કે 3 તારીખે સાંજે તમે અહીંયા જો મોટાભાગનો ગુજરાત સૌરાષ્ટ્રને છોડીને દક્ષિણ ગુજરાત બી આવી ગયો, મધ્ય ગુજરાત બી આવી ગયો અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. તો વિંડીના માધ્યમથી આપણે એ સમજી શકીએ છીએ કે દિવસ દરમિયાન આખા ગુજરાતમાં તો વરસાદની આગાહી છે, પણ બનાસકાંઠા અને દક્ષિણ ગુજરાત એટલે કે ઉત્તર ગુજરાતનો કેટલો હિસ્સો અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. પછી દિવસ જેમ જેમ પસાર થશે સાંજ સુધીમાં પછી મધ્ય ગુજરાતમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. એટલે ઓલ ઓવર તમે જોવા જાઓ તો આગામી 4 થી 5 દિવસ રાજ્યભરમાં વરસાદની આગાહી છે, પણ વરસાદનું જોર છે એ વધતું ઘટતું રહેવાનું છે.